કદરગામ વિસ્તારમાં રહેતી 30 વર્ષીય માધવી કે જેનું અહીંયા નામ બદલ્યું છે તે તેના પરિવારમાં પતિ અને 11 વર્ષનો દીકરો અને 9 વર્ષની દીકરી સાથે રહે છે. તેનો પતિ રત્નકલાકાર છે અને પોતે કપડાની દુકાન ચલાવે છે. 7-1 વર્ષ પહેલા માધવીને ફ્લેટ ખરીદવો હતો. તેને જે સોસાયટીમાં ફ્લેટ ખરીદવો હતો તેથી સોસાયટીનું બાંધકામ કરનાર બિલ્ડર નિખિલ રામજી ટાંકના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ તેમના વચ્ચે મિત્રતા બંધાઈ હતી. એક વખત તેઓ બાદમાં ફરવા ગયા બાદ નિખિલે કહ્યું કે તે તેની સાથે લગ્ન કરવા માંગે છે, તેના સંતાનો માટે પિતા તરીકેની જવાબદારી નિભાવશે. પછી અચાનક માથામાં સિંદૂર પૂરીને મંગળસૂત્ર પહેરાવી દીધું હતું. ત્યાર પછી તેઓ મરજીથી શરીર સંબંધ બાંધતા હતા. નિખિલ માધવીના ઘરે વારંવાર જતો હોવાથી સોસાયટીના લોકોએ તેનો વિરોધ કર્યો હતો. પછી માધવી બીજે રહેવા ગઈ હતી, ત્યાં પણ નિખિલ આવીને શરીર સંબંધ બાંધતો હતો. બે વખત માધવી ગર્ભવતી બની હતી ત્યારે નિખિલે કહ્યું કે તારા સંતાનોને હું જ સાચવવાનો છું, તે બાળકની શી જરૂરત, તેવું કહીને માધવીને ગોળીઓ આપીને ગર્ભપાત કરાવી નાખતો હતો. નિખિલે એક વખતે તેની માતાની સારવાર માટે માધવી પાસેથી 30,000 રૂપિયા લીધા હતા. ત્યારે તેને અપનાવી ન હતી, રૂપિયા પરત આપ્યા ન હતા, તેમજ તેના પતિને બધી વાત કરવાની ધમકી આપતો હતો. આખરે માધવીએ ફરિયાદ નોંધાવી હતી.